પાલનપુરમાં ડેન્ગ્યુના બે કેસ પોઝિટિવ આવ્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગ સહિત વહીવટીતંત્ર દોડતું થયું છે. બે પોઝિટિવ કેસને લઈને આરોગ્ય વિભાગની ટીમોએ શહેરભરમાં સર્વે હાથ ધર્યું હતું. જોકે 6-7 શંકાસ્પદ પણ કેસોને અમદાવાદ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુર શહેરમાં ડેન્ગ્યુના બે પોઝિટિવ કેસ મળતા ખળભળાટ મચી ગયો છે. જોકે આ મામલે આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે. આરોગ્ય વિભાગની ટીમોએ બેચરપુરા સહિતના વિસ્તારમાં સર્વે કર્યો હતો અને બે પોઝિટિવ કેસોને લઈને અન્ય વિસ્તારોમાં પણ સર્વે કર્યો હતો. જોકે 6-7 જેટલા ડેન્ગ્યુના કેસ શંકાસ્પદ છે, તેમને અત્યારે તો જે અમદાવાદ લેબોરેટરી માટે મોકલાયા છે. પરંતુ જે પ્રકારની દવાનો છંટકાવ અને સર્વે કરવાની કામગીરીના લઈને ડેન્ગ્યુને ડામવા માટે અત્યારે તો વહીવટી તંત્ર ચાપતી નજર રાખી રહ્યું છે. જિલ્લા પંચાયતના અને સરકારના આરોગ્ય તંત્ર તરફથી જે કન્ફર્મ કેસ મળ્યા છે એ પાલનપુર શહેરના બે કેસ ડેન્ગ્યુના કન્ફર્મ મળ્યા છે. બાકી જે છે કે પ્રાઇવેટમાં માત્ર પ્લેટલેટ કાઉન્ટ ઘટી જવાને કારણે એને સસ્પેક્ટેડ ડેન્ગ્યુ કદાચ ગણ્યા હોય, પણ એના માટે એલિઝા ટેસ્ટ હોય છે અને એલિઝા ટેસ્ટમાં એને સેમ્પલ લઈને એલિઝા ટેસ્ટ કરાવીને પછી જે કન્ફર્મ કેસ બીજા કહી શકાય. એટલે સસ્પેક્ટેડ કેસ જે ધ્યાન પર આવ્યા છે કે જે ખાનગી દવાખાના કે ખાનગી ટ્રીટમેન્ટમાં, એના માટે પણ એલિઝા ટેસ્ટ માટે અમે સેમ્પલ મોકલ્યા છે. એટલે આવતીકાલ સાંજ સુધીમાં બીજા આવા કોઈ કેસ હશે તો એ ધ્યાન પર આવશે. પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં ગંદકીને લઈને આ રોગનો વ્યાપ વધ્યો છે. આ વિસ્તારમાં નવીન બસ સ્ટેન્ડ બની રહ્યું છે, તેનો કાટમાળ અને ગંદકી ન હટાવતા ડેન્ગ્યુએ ભરદો લીધો છે. જોકે પાલિકા અને તંત્ર ગંદકી સફાઈ કરવામાં બેદરકાર બન્યા છે, જેને લઈને ડેન્ગ્યુ જેવા ગંભીર રોગે માજા મૂકી છે. બેચરપુરા વિસ્તારમાં જે અત્યારે હું શિવશક્તિ સોસાયટીમાં રહું છું અને મારા ઘરે જ મારી બેબીને ડેન્ગ્યુ વાયરસનું થયેલ છે, અને એ બાબતમાં મારે કહેવાનું એટલું જ કે જે બેચરપુરા વિસ્તારની અંદર એસટી ડેપો વર્કશોપ આવેલું છે ત્યાં આગળ ખૂબ જ પ્રમાણમાં ભંગાર અને ગંદકીનું પ્રમાણ રહેલું છે. તો સરકારશ્રીને ખાસ વિનંતી કે એ બાબતનું ધ્યાનમાં લઈ અને ત્યાં આગળ ભંગાર જે છે એ બીજી જગ્યાએ ખસેડવાનું અથવા તેનો તાત્કાલિક પ્રમાણે નિકાલ લાવવો જોઈએ એવી મારી ખાસ વિનંતી છે. યશવંતભાઈ જોશી. બનાસકાંઠામાં ગત વર્ષે સ્વાઈન ફ્લુનો કહેર હતો. સ્વાઈન ફ્લુના કહેરને લઈને સમગ્ર જિલ્લામાંથી અસંખ્ય કેસો પણ બહાર આવ્યા હતા, મોત પણ નીપજ્યા હતા. ત્યારે અત્યારે ડેન્ગ્યુના કેસ પોઝિટિવ મળી આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. પરંતુ ચોક્કસ જે પ્રકારે આરોગ્ય વિભાગની જવાબદારી છે અથવા વહીવટી તંત્ર, ડેન્ગ્યુને ડામવા માટે ખાસ ધ્યાન આપવું પડશે. દીપક સોલંકીનો રિપોર્ટ, બનાસકાંઠા.